जय सच्चिदानंद। आप सौनी अंदर बिराजेला परमात्मा ने अत्यंत भक्तिपूर्वक अभेद भावे नमस्कार नमस्कार नमस्कार। जय सच्चिदानंद। अपने एक बे मुद्दा प्रेमनी वात ने अनुसंधान में जो वितरागता नी वात छे थोड़ी आग पीएचडी नी वात छे पण आपणे आ चांस लई लईए छे कि दादानू જે કરુણા અને વિતરાગતા અને પ્રેમના કનેક્શન જ્ઞાનીની દ્રષ્ટિએ અને મૂળ આત્માની અપેક્ષાએ કેવી વસ્તુ છે, શું છે એ બધું સમજીએ આપણે એ પૂર્વાર્ધનું પાનું 396 કાઢીએ। જ્ઞાતા દ્રષ્ટા રહ્યો એ જ વિતરાગ। હેડિંગ: જ્ઞાતા દ્રષ્ટા રહ્યો એ જ વિતરાગ। પ્રશ્ન કરતા: અમે ચર્ચા કરતા હતા કે સંપૂર્ણપણે જ્ઞાતા દ્રષ્ટા એ કોણ રહી શકે, ત્યારે મેં કહ્યું કે જે વિતરાગ હોય તે સંપૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા રહી શકે, નહીતર ના રહી શકે। ત્યારે એમનું કહેવું એમ હતું કે ના, વિતરાગ ન હોય તો પણ જ્ઞાતા દ્રષ્ટા રહી શકાય। દાદાશ્રી: ના, વિતરાગનો અર્થ એવો નથી। વિતરાગ એટલે જેટલો વખત જ્ઞાતા દ્રષ્ટા રહે એટલો વખત એ વિતરાગ થયો, અને સંપૂર્ણ રહે એટલે સંપૂર્ણ વિતરાગ, બસ। એટલે જ્ઞાતાદ્રષ્ટાપણું એ જ વિતરાગપણું। વિતરાગ એટલે થોડી વારે પા કલાકે જ્ઞાતાદ્રષ્ટા રહ્યો એટલો વખત વિતરાગ। પેજ નંબર 397। પ્રશ્ન એટલે પેલું જુએ જાણે અને રાગદ્વેષ કરે છે એટલે આ ખોટું કરે છે, આણે આવું ના કરવું છે, આવું કેમ કર્યો, શું સમજે છે? ત્યારે એ જુએ જાણે રાગદ્વેષ કરે છે એટલે કરતા ભોગતા પદમાં આવ્યો। હવે જુએ જાણે છે ને રાગદ્વેષ નથી કરતો તો કે જ્ઞાતા દ્રષ્ટા પદમાં આવ્યો। અને જેટલા વખત જુએ જાણે રાગદ્વેષ ના કરે એટલે જ્ઞાતા દ્રષ્ટા રહ્યો એટલો વખત વિતરાગે છે, એટલે વિતરાગતા એ જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું પરિણામ વિતરાગતા આવ્યું। આપણને આમાં બહુ સ્પષ્ટ ફોડ મળી જાય છે દાદાની વાતમાં। પછી પ્રશ્ન કરતા: સંપૂર્ણપણે રાગદ્વેષ જાય એટલે જ્ઞાતા દ્રષ્ટા પણ વધારે આવે ને, એ બરોબર છે કે નહીં? દાદાશ્રી: રાગદ્વેષ તો ગયેલા જ છે, કાઢવાના ક્યાં છે તે? પ્રશ્ન કરતા: હા, એ તો જ્ઞાન લીધા પછી ગયા। દાદાશ્રી: અહંકાર ગયો એ જ રાગદ્વેષ ગયા, હવે જે રાગદ્વેષ છે ને એ ડિસ્ચાર્જ રાગદ્વેષ છે। હવે રાગદ્વેષ ચાર્જ રાગદ્વેષ તો જાણે ગયા છે, પછી રાગદ્વેષને જવાનો સવાલ જ ક્યાં રહે છે? હવે જેટલો તમારો ઉપયોગ શુદ્ધ એટલું જ તમે જ્ઞાતા દ્રષ્ટા, અને એ ઉપયોગ શુદ્ધ ના રહે અને અમાને અમાં ગુચવાયા કરે તો એટલું જ્ઞાતા દ્રષ્ટા ના રહે। હવે અને અને સ્ટેપિંગ શું થાય છે તો કે આપણને પહેલાં દર્શન મળ્યું કે હું શુદ્ધાત્મા છું, પ્રતીતિ કહેવાય, એટલે દર્શન, ઠેઠ ક્ષાયક દર્શન, કેવળ દર્શન સુધીનું મળ્યું કે આ વ્યવસ્થિત કરતા છે, હું શુદ્ધાત્મા છું, નિસંગ થયો, પણ પ્રતીતિ રૂપે થયો, પ્રતીતિને જ દર્શન કહેવાય છે। દર્શન પછી બીજું સ્ટેપ આવ્યું જાગૃતિ, ઓ આ દીપક જુદો છે, હું શુદ્ધાત્મા છું, મને સમજાઈ ગયું, તો હજુ ભરેલા રાગ દ્વેષ બધા પડેલા છે પણ તોય હું જુદો છું એવું એને જાગૃતિ રહેવા માંડી, એટલે એટલે લક્ષ એ જાગૃતિ કહેવાય છે, એટલે બીજું સ્ટેપ થયું, એટલે પેલું પ્રતીતિ પછી જાગૃતિ। હવે ત્રીજું તો કે અહીં કહે છે ને ઉપયોગ, ઉપયોગ એટલે શું તો કે જ્ઞાન એ ઉપયોગ કહેવાય, પેલું દર્શન આ તપ અહીં જ્ઞાન આવ્યું। જ્ઞાન એટલે શું કે જ્યારે કોઈ કહે તમે અક્કલ વગરના છો તો કે તું કોને કહે છે, પછી થાય કે ઓ આ તો આને કહે છે, હું જુદો છું, તું જુદો, આ કિનારો જુદો, આ હિસાબ પૂરો થાય, ત્યારે પેલો અહંકાર અક્કલવાળો છું એ અહંકાર બળતો હોય ત્યારે તપ થાય, એ તપ એ જાગૃતિનું પદ છે, એ જ્યાં તપથી શું થાય પેલો કચરો બળતો બળતો ખલાસ થાય, એટલે આ બાજુ પછી એને અનુભવ થાય કે ઓ આ અક્કલવાળો ને અક્કલ વગરનું બધું રિલેટિવ મારું સ્વરૂપ નહીં, હું તો શુદ્ધાત્મા, મને મુક્તિ રહી અનુભવ થયો, ત્યારે એ અનુભવને એ અંશ અનુભવ કહેવાય છે, અંશ અનુભવ એને જ્ઞાન કહેવાય છે। એટલે પેલું દર્શન આપણે તપ જાગૃતિથી આ જ્ઞાન ત્યારે ઉપયોગ કહેવાય, અનુભવમાં આવ્યો પણ અંશ અનુભવ છે, અને જેટલા અંશ પેલું દર્શન ગુણ્યા જ્ઞાન એટલે ચારિત્ર, તો કે ઓ દીપક શું કરે છે, દીપકને શું અસરથી જોનારો રહ્યો ત્યારે એને ચારિત્ર કહેવાય છે, એટલે ત્યારે જ્ઞાતા દ્રષ્ટા પદ છે। એટલે દર્શન, તપ, જ્ઞાન અને ચારિત્ર, અને અહીં કહે છે ને જેટલો ઉપયોગ શુદ્ધ રહ્યો એટલા તમે જ્ઞાતા દ્રષ્ટા રહ્યા। અહીં શુદ્ધ ઉપયોગના ચેપ્ટરમાં આવે છે કે જોવું જાણવું, જ્ઞાતા દ્રષ્ટા અને શુદ્ધ ઉપયોગ એક વસ્તુ, તો કે જોવું જાણવું એ એટલે જેટલું તમે શુદ્ધ ઉપયોગ રાખશો,
શુદ્ધ ઉપયોગ કોને કહેવાય? તો કે શુદ્ધ જ્ઞાન જે પાંચ આજ્ઞા છે, તો કે કોઈ અપમાન કરે તો કે નિમિત્ત છે, નિર્દોષ છે, અકર્તા છે, શુદ્ધાત્મા જુદો છે, અકર્તા નિર્દોષ, ભરેલો માલ રિલેટિવમાં નિર્દોષ, રિયલમાં શુદ્ધાત્મા. એટલે એક્ઝેક્ટ રહ્યું ત્યારે એક જ્ઞાન રહ્યું કહેવાય, અને એને જ ઉપયોગ કહ્યો અને શુદ્ધ ઉપયોગ કહેવાય. અને શુદ્ધ ઉપયોગનું ફળ શું? તો કે જ્ઞાતા દ્રષ્ટા. એટલે આપણે પુરુષાર્થ ક્યાં કરો? તો હવે જ્ઞાતા દ્રષ્ટા રહેવા માંડું તો કે જાગૃતિ વધારો, જુદાપણાની જાગૃતિ વધારો, નિમિત્તને નિર્દોષ જુઓ, ફાઇલ વનને શું થાય છે એમાં આપણે જ્ઞાતા દ્રષ્ટા આ દોષો કસાયો ઊભા છે ત્યાં સુધી એક્ઝેક્ટ જ્ઞાતા દ્રષ્ટા નહીં રહેવાય. એટલે આપણે જાગૃતિ ગોઠવીએ છીએ કે ભાઈ આ ઊભો થયો દોષ, એને પ્રતિક્રમણ કરાવીએ, પ્રત્યાખ્યાન કરીએ, જુદું રાખીએ. એ દોષ જેમ જેમ ઓગળતો જશે તેમ તેમ શુદ્ધ ઉપયોગ રહેશે, એટલે બીજી વખતે એ અપમાન વખતે અંદર અસર નહીં થાય. અસર ના થઈ એટલો આપણો ઉપયોગ શુદ્ધ રહ્યો કહેવાય. હા, નિર્દોષ દેખાય, રિયલમાં શુદ્ધાત્મા દેખાય, રિલેટિવમાં નિર્દોષ દેખાય, કોને કઈ ગયો અપમાન, કોનું થયું, હું કોણ, એ બધી જાગૃતિ રહી, એ જાગૃતિનું ફળ ઉપયોગ રહ્યો, શુદ્ધ ઉપયોગ. અને શુદ્ધ ઉપયોગનું ફળ જ્ઞાતા દ્રષ્ટા રહ્યો. હવે આપણે આ પૂરું કરીએ છીએ. હવે આ 13મી ઉત્તરાર્ધનો વિતરાગ અને કરુણા વચ્ચે સંબંધ. ત્યાં આપણને મળ્યું હતું પ્રેમની ચોપડી કે વિતરાગતા જેટલા અંશે વિતરાગતા એટલા અંશે પ્રેમ. હવે અહીંયા પછી કરુણા અને વિતરાગતાનો આપણને ફોડ મળે છે. આપતવાણી 13 ઉત્તરાર્ધ, હેડિંગ વિતરાગ એ દશા. પ્રશ્ન કરતા, વિતરાગતા અને કરુણા વચ્ચે સંબંધ ખરો? દાદાશ્રી, વિતરાગતા ઉત્પન્ન થયા પછી જ કરુણા હોય, કરુણા ઉત્પન્ન થયા પછી વિતરાગતા ના હોય? વિતરાગતા ઉત્પન્ન થયા પછી, એટલે જ્ઞાતા દ્રષ્ટા એનું ફળ વિતરાગતા, એનું પછી કરુણા. એટલે કરુણા પહેલી ના હોય, વિતરાગતા એનું કારણ છે. પ્રશ્ન કરતા, એનો વ્યવહાર કેવો હોય કરુણાવાળાનો? દાદાશ્રી, એના વ્યવહારમાં છે તે પોતાના દેહનું માલિકીપણું ના હોય, વાણીનું માલિકીપણું ના હોય અને મનનું માલિકીપણું ના હોય, ત્યારે કરુણા ઉત્પન્ન થાય. પ્રશ્ન કરતા, અમે મૂર્ત રૂપે આપનામાં કરુણા જોઈએ છે, વિતરાગતા જોઈએ છે. દાદાશ્રી, હા, પણ તે જેનામાં આ દેહનું માલિકીપણું જશે એટલે કરુણા ઉત્પન્ન થયા વગર રહે નહીં, કારણ કે પોતાના દેહમાં જ્યાં સુધી માલિકીપણું કંઈક છે, વધારે નહીં તો કંઈ પણ છે, ત્યાં સુધી કરુણા ઉત્પન્ન ના થાય. પ્રશ્ન કરતા, વિતરાગતામાં ગમો અણગમો રહે ખરો? દાદાશ્રી, એ વિતરાગતામાં ગમો અણગમો હોય તેથી વિતરાગતાની નીચલી સ્થિતિ કહેવાય, એ તે વિતરાગતાની શરૂઆત કહેવાય, બાકી વિતરાગતાની એન્ડ કહેવાય નહીં. શરૂઆતમાં ગમો અણગમો એટલે લાઇક અને ડિસલાઇક બે હોય, તે રાગદ્વેષ નહીં પણ લાઇક અને ડિસલાઇક. પેજ નંબર 166. પ્રશ્ન કરતા, કરુણાભાઈ પાલક પૂછ્યું હતું ને, કરુણા એટલે પ્રેમ, વિતરાગતા બધું આત્માના ગુણ છે, તો અહીંયા દાદાનો જવાબ મળે છે આપણને. પ્રશ્ન કરતા, કરુણાને આત્માનો મૂળ ગુણ કહી શકાય? દાદાશ્રી, આત્માનો ગુણ જ ન હોય એ કરુણા. કરુણા તો આત્મા પ્રાપ્ત થયો છે, એ વિતરાગ થયા છે એનું લક્ષણ છે, લક્ષણ પરથી શું વસ્તુ છે એની ખબર પડે આપણને. આ ક્રોધ એ મૂળ ગુણ નથી આત્માનો, ચેતનનો અને જડનો મૂળ ગુણ નથી, એ વ્યતિરેક ગુણ છે. ત્યારે એનો સામો પ્રતિપક્ષ એ ક્ષમા પણ આત્માનો ગુણ નથી. ક્ષમા પરથી તમે જાણી શકો કે આ વિતરાગ થયેલા છે. ક્ષમા પણ સહજ ક્ષમા હોવી જોઈએ. અમે તમને ક્ષમા આપીએ છીએ એવું નહીં, તે માગવીએ ના પડે ક્ષમા, આપ્યા જ કરે. એટલે આટલા ગુણો સહજ હોય, સહજ વિનમ્રતા હોય, ક્ષમા સહજ હોય, સરળતા સહજ હોય, સરળતા કરવી ના પડે, પછી સંસારમાં સંતોષ સહજ હોય. એટલે બધા સહજ ગુણો ઉત્પન્ન થયેલા હોય, પણ એ આત્માના ગુણો નથી. આ ગુણો પરથી આપણે માપી શકીએ કે આત્મા આટલે સુધી પહોંચ્યો. આત્માના ગુણો નહીં, આત્માના ગુણો પોતાના ત્યાં ઠેઠ જાય છે, એ બધા ગુણો આત્માના. અને વ્યવહારમાં આ આપણે કહેલા તે લક્ષણ છે એના. આપણે કોઈને ધોલ મારીએ અને એ આપણી સામો હસે ત્યારે આપણે જાણીએ કે આમને સહજ ક્ષમા છે,
ત્યારે આપણને સમજાય કે ના, વાત બરાબર છે પ્રશ્ન કરતા. કરુણાની જેમ વિતરાગતા પણ લક્ષણ જ કહેવાય ને દાદાશ્રી? વિતરાગતા એ લક્ષણ કહેવાય, પણ એનો ગુણ નથી. રાગ દ્વેષ એનો ગુણ નથી અને વિતરાગતા એનો ગુણ નથી. આ તો વ્યવહારને લઈને લક્ષણ ઊભા થયા, કારણ કે ત્યાં શબ્દરૂપ કશું છે જ નહીં ને. આ શબ્દ છે ત્યાં સુધી વ્યવહાર છે, એ શબ્દવાળા ગુણ જ નથી ત્યાં. બોલો, આ છેલ્લામાં છેલ્લો ફોડ પાડી દે છે દાદા, અને એ અનુભવી જ્ઞાની હોય તો જ આ ફોડ પાડી શકે. અમે ઓથોરિટીથી ગેરંટીવાળી વાત, એટલે હમણાં જ બસ પૂરું કરીશું આપણે. આપણે આટલું જ વાંચવું તો વાંધો નહીં ને. આમ શું થાય કે મારે બાકી આટલું ચટણી જ આવી તો કે શું થાય હવે? આમ તો વાતો તો બધી અદ્ભુત છે, પણ આપણે આ ફક્ત આટલું સમજવા માટે જ કે ભાઈ આ કરુણા પ્રેમ વિતરાગતા એક આની લિંકમાં વાત હતી, એટલે આપણે જાણી રાખીએ. ગઈકાલે જ દાદાની વાતમાં આવ્યું કે ચારિત્રમો, કરુણા એ અમારો ચારિત્રમો છે કે છે. અને તીર્થંકરો તો ચારિત્રમો પૂરો થઈ ગયો હોય, એટલે એમને મૂળ ભગવાનને કરુણા ના હોય કે છે. પ્રેમ દેખાય ખરો પણ બહાર ના દેખાય. કહેવાય પ્રેમ, કહેવાય કરુણા, પણ બહાર કશું દેખાય નહીં. તો કે એમનું ડિસ્ચાર્જમાં એવું હોય, એમનું નામકર્મ જે તીર્થંકર ગોત્ર કર્મ એવું છે કે લોકોને એમ લાગે કે મારી માટે કેટલી કરુણા, મારી માટે કેટલો પ્રેમ, મારું કલ્યાણ થઈ ગયું. પણ પોતે અંદરથી એ છે અમારો એમનો ચારિત્રમોય ખલાસ થઈ ગયો હોય. અને કેવળ જ્ઞાન થયું એટલે વિભાવિક પર્યાયો જ બંધ થઈ ગયા છે, ફક્ત સ્વાભાવિક દશા છે જ. હવે ડિસ્ચાર્જ જેવું છે, એ જેવા ભાવે બાંધેલું તેવા ભાવે ઉકલી ઉકલીને પૂરું થઈ રહ્યું છે. આ એક મોટું આજે જે કહે ને કે કૃપાળુદેવ કહે છે ને, જ્ઞાની કોનું નામ કે ગુણથી લક્ષણથી અને વેદનથી જેણે આત્મા જાણ્યો હોય તે જ્ઞાની પુરુષ કહેવાય. તો આ લક્ષણો એ તો કહે છે એવો આત્મા વિતરાગ થઈ ગયો, આત્માના કરુણા, તો કે તોય પાછું મૂળ આત્મજ્ઞાન ત્યાં ફ્યુઝ ઉડી જશે કે મૂળ આત્માના નથી ને તમે આત્માના કયા, એટલે પાછું આવરણ આવશે. એટલે આ જેમ છે તેમ, એટલે દાદા કે તમે બહુ કરુણાવાળા નિર્માણ અંકમાં આવે છે ને, તો કે તમે આ ટ્રાન્સપરન્સી છે, વિશેષણ ના અપાય કે છે, અમે એમાં નથી કે છે. આપણને લાગે આ કઈ હદ સુધી અનુભવ દશામાં છે કે મૂળ આત્માનો અનુભવ. એટલે આમ કહેવાય, બધું વ્યવહારમાં આવું કહેવાય, છતાં કે છે અમારું ગુણ એ જ્ઞાની પદે અમારું નથી, અમે નિર્વિશેષ પદમાં આવ્યા છે. બાબો પદ કહી દીધું, જ્ઞાની જ્ઞા બાબાનું છે પદ. એટલે આ તો એક આપણે એક ઇન્ફોર્મેશન શું આજથી કે છે મારે હવે કરુણા લાવી છે ને પ્રેમ સ્વરૂપ, એ ભાવ આપણે બરાબર છે. કોનો ભાવ? તો કે વ્યવહાર આત્માનો, મૂળ આત્મા જુદો છે. આ વ્યવહાર આત્મા ડેવલપ થતો એને કેટલો મૂળ આત્મા જોયો એવી એની બહારના લક્ષણો ઊભા થાય છે. ગુણ સ્થાન ગુણ પ્રગટ થયા કે છે, અને તે જ છે ઠેઠ 99 ડિગ્રી સુધી, એટલે કે 359 360 કે છે મને 360 થયા છે, તોય કે તું બાવામ આત્માની બહાર. 360 શબ્દ પૂરો થાય ત્યાં મૂળ આત્મા છે. આ તો એક આપણે જાણવા પૂરતું જ હતું, બાકી આખી રોજ કરવાની વાત નથી. કરવાનું તો આપણું 5 આજ્ઞા, અને કોઈ દુઃખ થાય તો પ્રતિક્રમણ, ભગવટ આવે તો જ્ઞાન ગોઠવીને સોલ્યુશન. એ આપણું 5 લેવલ, એમાં 3જું લેવલ આવશે મીઠાશ છૂટે, પછી તદરૂપતા તન્મય આકાર 4થું લેવલ, અને 5મું લેવલ જ્ઞાતાદ્રષ્ટા છે. જ્ઞાતાદ્રષ્ટાનું ફળ પછી પ્રેમ કરુણા, જ્ઞાતાદ્રષ્ટામાંથી વિતરાગતા ને પછી પ્રેમ ને કરુણા. પણ આપણને બહુ સુંદર આખો આમ સ્ટેપિંગ મળી જાય છે, અને આ બાજુ એ પણ મળે છે વિતદ્વેષ પ્રશસ્ત રાગ વિતદ્વેષ પછી પ્રશસ્ત, પછી સંસારી રાગ ઓગળતો ગયો, પછી પ્રશસ્ત રાગ વધતો ગયો, એ વધતો વધતો પછી પ્રશસ્ત રાગથી પણ આગળ જાય છે ત્યારે વિતરાગ થાય છે. દીપકભાઈ, આપણે આ પ્રેમ જે અમુક જે આ બધા હમણાં ગુણો કયા, એ દ્વંદ્વ ગુણોમાં દ્વંદ્વાતીત ના હોય ને? આમ દ્વંદ્વાતીત કહેવાય ખરા, જેમ દયા અને નિર્દય તો દ્વંદ્વ કહેવાય, એ બુદ્ધિથી બેવું છે. આ બુદ્ધિ અભાવ થાય છે ને, તો જો મૂળ આત્માનું નથી, છે રિલેટિવ, પણ રિલેટિવ એવું છે કે ભાઈ આ દ્વંદ્વ પૂરું થયા પછી છે. એટલે દ્વંદ્વાતીત એટલે આ પ્રેમ કરુણા વિતરાગતા બધું દ્વંદ્વાતીત કહેવાય. રાગ દ્વેષ એ દ્વંદ્વ કહેવાય, રાગ હોય તો એટલા અમુક દ્વેષ હોય કે છે. હવે બેવ પૂરા થયા
તો વિતરાગતા. પણ વિતરાગતા પણ આનો રાગદેશનો અભાવ એ વિતરાગતા છે, એટલે હજુ મૂળ આત્મા આગળ રહ્યો છે. એટલે ક્રમિક માર્ગમાં વ્યવહાર આત્માને જ આત્મા થઈને કહેશે, આત્મા વિતરાગ થયો, આત્મા કરુણા, આત્મા પ્રેમ સ્વરૂપ, એ બધો વ્યવહાર આત્માને જ કહેવા માગે છે. એટલે હવે એનો મતલબ એવો થયો કે ક્રોધમાન માયા લોભ ગયા, એટલે અલુચ્ય જ્ઞાની પદથી કેવળ જ્ઞાન સુધીની વચ્ચે ઊભા થતા ગુણો, આ ગુણો કહી શકાય, આ ગુણો કહી શકાય. એટલે ગુણ શબ્દ વાપરીએ ને તો પછી મૂળ આત્માના ગુણને અડે, તો કે આ લક્ષણો કીધા, લક્ષણ ક્ષમા આપતો નથી, ક્રોધ કરતો જ નથી, એટલે લોકોને ક્ષમા લાગ્યા કરે, સહજ ક્ષમા, કે ભાઈ એમના તરફથી કોઈ રિએક્શન ઊભું જ ના થયું. કરુણા તો કે કોઈ માટે ક્યારેય ભાવ બગડે જ નહીં. એટલે આ દાદા આખું કહે ને કે મૂળ આત્મા અનુભવીને પછી કે આટલું જ સ્વરૂપ મૂળ આત્માનું છે, અને આ બધું તો કે ભાઈ આ પાછા ફરતા સ્ટેશનો છે, જોયે જાણે રાગદ્વેષ કરતો નથી એટલે વિતરાગ કરે. જગતના લોકોને જોવે જાણે એમાં રાગદ્વેષ થયા વગર રહે જ નહીં, સારા ઉપર રાગ થાય, કારણ બુદ્ધિ છે ને, બુદ્ધિ ઠરાવે જ. બુદ્ધિ એટલે શું? દેહાત્મ બુદ્ધિ, દેહમાં હું છું એવો ભાવ ઉત્પન્ન થવો, અને પછી જે જે અવસ્થા દેખાય તેમાં હું છું, આ સારું છે, પછી ખરાબ છે, મારું છે, પરાયું છે, એટલે હું. બુદ્ધિનો ધર્મ જ એવો છે કે આવું કરાવી નાખે જ, અને બુદ્ધિ ખલાસ થતી જાય તોય કે છે એમાં ચાર ડિગ્રી બુદ્ધિ બાકી રહી છે. એટલે પહેલી બુદ્ધિ હજુ એ પણ બુદ્ધિ ખલાસ થશે ત્યારે કેવળ જ્ઞાન થશે, અને કેવળ જ્ઞાન થાય ત્યારે આ બધા પૂરા થઈ ગયા. પણ એ તો બહુ ઊંચા પ્રકારની બુદ્ધિ ને. હા ખરી ને, એટલે આ પાછા ફરતા 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 હું આ જ છું, એ આત્મામાં આત્મા હું આ છું ને એ કેવું, એ પાછું આત્મામાં આત્મબુદ્ધિ કહેવાય છે. ક્રમિક માર્ગની રીતે આપણે એને પ્રજ્ઞા કહીએ કે ના, હવે આપણે પ્રજ્ઞા પ્રગટ થઈ ગઈ, હવે આ ડિસ્ચાર્જ બુદ્ધિ અહંકારને નિકાલ કરતાં કરતાં ખાલી કરી નાખશો. એ તો પહેલાં લોકો પાછા ફરતા હોય છે ક્રમિકમાં, એ મારું સ્વરૂપ આત્મા છે, આ બધું નોય મારું, કરતો કરતો પાછો ફરે છે. ઠેઠ 99 સુધી આત્માની બહાર રહીને મારો આત્મા મારું સ્વરૂપ છે અને આ દેહ મારું સ્વરૂપ નથી એમ કરીને પાછો ફરે છે, અને પછી છેલ્લે જ્યારે કેવળ જ્ઞાન થાય ને ત્યારે બધું જ પૂરું થઈ ગયું. એ કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્ર બધું પૂરું થયું, અને ત્યારે જ આત્મા મૂળ આત્માને પામે છે. એસે આત્મા તરફ આવતો 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 આગળ વધે છે. હવે આમાં સહજ સરળતા કહી, આમાં હમણાં ગુણમાં સહજ સરળતા, એ સરળતા સહજ, સહજ એટલે શું? કપટનો અભાવ એટલે સહજ સરળતા, તે એ તો સરળતા થઈ ને, કપટનો અભાવ એ સરળતા થઈ ને સહજ સ્વભાવ. સહજ એટલે શું? કરવી ના પડે, કરવું પડે ને મારે સરળતા રાખવી છે, એ સહજ ના કહે, અને એને વર્તે છે. વર્તે એટલે શું? સરળતા વર્તે, એ સહજ સરળતા કહે. એ શું? સમકીતના 10 લક્ષણો ગણ્યા છે બે, મૃદુતા, રુચુતા, સરળતા, સંતોષ, પછી શૌચ, અને બધું છે બધા શાસ્ત્રમાં, નિશંકતા ને બધા. તો કે સહજ એ આ લોકો કરવા જાય છે બસ. ક્રમિક માર્ગ એવો છે ને, કરવા પણ આની ભ્રાંતિ છે ને. અને આ સેના જેવા છે કે તમે અમદાવાદથી વડોદરા ચાલવા માંડ્યા એટલે અમદાવાદ છૂટતું જાય, એ દેહાધ્યાસથી છૂટીને આત્મા તરફ જાઓ ને એટલે આ બધા લક્ષણો પ્રગટ થતા જાય. એને સમકીતના ગુણો કયા? આત્માના ગુણો નથી કીધા, સમકીતિના ગુણો કીધા, જ્ઞાનીના ગુણો, સમકીતિના. એટલે પોતાપણાનું હોય, જેમ પતિ હોય તો પોતાપણું, પતિપણું કહેવાય. તો કે આત્માપણું થયું પણ આત્મા થયો નથી મૂળ સ્વરૂપે, એટલા અંશે એને આ સમકીતિ થયું કહેવાય. સમકીતિના પછી ગુણો આવા પ્રગટ થાય, સહજ, મૃદુતા, રુજુતા, સરળતા, પ્રેમ ને આ બધા એ આ સમકીતિના ગુણો અથવા જ્ઞાનીના ગુણો કહેવાય. જ્ઞાની પાછો આત્મા નથી, વ્યવહાર આત્મા જ્ઞાની થયો છે. એટલે દાદાનો સિદ્ધાંત આમ અવિરોધાભાસ સ્થાપન થાય પાછો, કે કરેક્ટ છે આખો. આત્મા છે ને ડેવલપ થતો થતો તે કવિ વિતરાગ થયો, પછી આત્માનું જ્ઞાન વધતું 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 પછી 360 ડિગ્રીએ પહોંચે છે. એટલે પછી આત્માનું જ્ઞાન ડેવલપ થતું હતું, એટલે પોતે જે પોતે એ તે આત્મારૂપ થઈ જાય છે સંપૂર્ણ. પછી ત્યાર પછી સ્ટેજ કેવું આવે છે? તો કે કેવળ જ્ઞાન થાય છે, એટલે કેવળ જ્ઞાની કહેવાય છે. અને પછી એક સ્ટેજ, તો કે એમાં બે ડિવિઝન પડે છે, એક કેવળી છે અને એક તીર્થંકર છે. તો કે આ જે કેવળ જ્ઞાની છે, પછી કેવળી છે, અને જે તીર્થંકર છે, એ નામ શું વિશેષણ છે? એટલે કેવળ જ્ઞાની કહો કે તીર્થંકર કહો, બે એક જ કહેવાય, બે એક જ છે. હા, અને કેવળી એ કેવળ જ્ઞાની એ તીર્થંકર ભગવાનની કૃપાથી થયા છે,
એટલે મૂળ પુરુષને કેવળ જ્ઞાની કહે છે, અને પછી એના ફોલોઅર્સમાં કેવળ જ્ઞાન થાય ત્યારે કેવળી કહેવાય છે. એટલે આમ તો તીર્થંકર તો નિર્વિશેષ પદમાં જ છે ને, એટલે છે નિર્વિશેષ પદ. તીર્થંકર કે કેવળ જ્ઞાની એક ઓળખવા માટે. હા, એટલે પણ એ કેવળ જ્ઞાની થયા કહેવાય ને, તો કે હું કેવળ જ્ઞાની છું પોતે ના માને. લોકો કહેશે આમને શું કેવું, તો કે ભાઈ આ કહેવાય અત્યારે. જેમ અમદાવાદ રહેતો હોય તો અમદાવાદવાળા કહેવાય, પછી અડાલે તો કે અડાલજવાળો થયો, એટલે કે પેલો બંગલાવાળો છે ને આ ફ્લેટવાળો છે, બધું વ્યવહાર ઓળખવા માટે ઊભો થયો. તેમનું જ્ઞાન કઈ દશામાં વર્તે છે, તો કે કેવળ, એટલે કેવળ જ્ઞાની કહેવાય. એને જે એબ્સોલ્યુટ એબ્સોલ્યુટ કહેવાય, એટલે એબ્સોલ્યુટની બિગિનિંગ થઈ અને એન્ડ આવ્યો, એટલે મૂળ આત્મામાં પોતે આવ્યા. પોતે કેવળ જ્ઞાની કહેવાય, મૂળ આત્મા સ્વભાવથી કેવળ જ્ઞાની છે. પહેલેથી સંસારની એન્ટ્રી નહોતી થઈ ત્યારથી, અને નિર્વાણ થયા પછી એ એવા ને એવા જ રહ્યા છે મૂળ આત્મા. અને આ પોતે જે હું ચંદુ છું માનનારો વધતો 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 કેવળ જ્ઞાની થયો. એટલે કહેશે ને ભગવાન મહાવીર કેવળ જ્ઞાની થયા, ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા. એટલે હું મહાવીર ભગવાન છું એવું માનનારો વધતો 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 પછી મૂળમાં અભેદ થાય છે. એટલે જે જ્ઞાન, એટલે ચાર ભાગ પાડે છે ને જ્ઞાનના, અશુદ્ધ જ્ઞાન માણસોને માર નાખે ને કશું લોહી બોહી પી જાય ને માસે ખાઈ જાય, તો કે અશુદ્ધ જ્ઞાન, અને અનર્થ હેતુપૂર્વક હોય પાછું. પછી અશુભ જ્ઞાન, આ જાનવરોને મારીને ખાય કે છોકરા ભૂખ્યા મરે છે કે છે, અશુભ જ્ઞાન. એટલે જ્ઞાન જ એનું વધતું વધતું અશુદ્ધમાંથી અશુભમાં આવ્યો, ત્યાંથી પછી શુભ શુભાશુભ કહેવાય છે. વચલું હજુ કે થોડું ખરાબ એ કરે છે થોડું સારું, પણ એ જ્ઞાનના આધારે શુભાશુભ વ્યવહાર ઊભો થાય છે. પછી શુભ જ વ્યવહાર હોય, પછી શુદ્ધ જ્ઞાન, શુદ્ધ શુભ જ્ઞાનના આધારે શુભ વ્યવહાર, અને શુદ્ધ જ્ઞાનના આધારે શુદ્ધ વ્યવહાર. એટલે જ્ઞાન વધતું વધતું પછી એ પણ શુદ્ધ જ્ઞાને 300 ડિગ્રીથી ઠેઠ પછી 360 પહોંચે. આ ઉપયોગ શરૂ થાય ને ત્યારથી શુદ્ધ જ્ઞાન કહેવાય છે, શુદ્ધ ઉપયોગવાળું શુદ્ધ જ્ઞાન. પછી 360 થયું એટલે કેવળ જ્ઞાન થયું કહેવાય. એટલે જ્ઞાન જ બદલાતું 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 બદલાતું, એ બાવો જ્ઞાની જ્ઞાનને બાવો કહેવાય છે, અજ્ઞાન જ્ઞાન એ બાવો. એટલે આ તો એક આપણને કે એના સ્ટેપિંગ જડ્યા આપણને પ્રેમની વાતમાં. દિવ્ય, એટલે આપણે જે આ ગુણોની વાત કરી, લક્ષણો કહીએ, તો એકચ્યુઅલી ડિસ્ચાર્જ કીધો કે દાદાએ કીધું કે કરુણા એ ચારિત્રમો છે, એટલે તો એટલે ખરેખર આપણે જે વધારે વિભાજન પાડીએ છીએ કે કર્મફળ ને કર્મફળ પરિણામ, એટલે આ ડિસ્ચાર્જમાં જે વ્યવહાર ઊભો થાય છે અને એ વ્યવહારમાં એ ગુણો પ્રગટ થાય છે, એટલે આમ કર્મફળ પરિણામ રૂપે કહી શકાય. એક કહું તો કે આપણે ચંદુનું આપણો નહીં, જ્ઞાનીનું છે, આ જ્ઞાનીના ગુણો છે, અને મૂળ આત્મા જુદો છે. દાદા ભગવાન મૂળ સ્વરૂપે આત્મા, અને અમે જ્ઞાની પદે છે. એ જ્ઞાની પદને આ બધા, એ જ્ઞાની પદે નિકાલી બાબત છે કે કેમ, તો કે ભાઈ અજ્ઞાની હતો હવે જ્ઞાની થયો, અને જ્ઞાની થઈને પાછું એ નિકાલ કરશો એટલે અમે એબ્સોલ્યુટ થઈશું. એબ્સોલ્યુટ પાછું રિયલ એબ્સોલ્યુટ થશે એમ, તો કે એ વટલું આ ઊભું થયું છે. એટલે આને કર્મ ફળ કહીએ ને, તે કર્મ બધી બીજી વસ્તુને લાગુ પડે છે કે ભાઈ હું કરતા ભાવ છે ત્યાં કર્મ, આ કર્મ ક્ષય થવાથી આ ગુણો ઉત્પન્ન થયા છે. કર્મ બંધાતું નથી, હવે એની કઈ સ્થિતિ છે, તો કે કરુણા પ્રેમ વિતરાગતા. એટલે ચારિત્રમો સાથી કહ્યું, તો કે ભાઈ આ જ્ઞાનીનું છે, અને જ્ઞાનીપદ એક જાતનું ઊભું થયેલું છે, જે પોતે અજ્ઞાની હતું અને જ્ઞાન થવાથી જ્ઞાની કહેવાય છે. એ જ્ઞાનીપદને આ ગુણો પ્રગટ થયા છે, મૂળ આત્મા જુદો છે એવું કહેવા માગે છે. ગઈકાલે જ વાંચતા એક વાત એવી હતી કે દાદા કહે છે અમને જે જ્ઞાન મળ્યું પછી અમને જે ભાવના થઈ કે આ સુખ જે મને મળ્યું આખું જગ પામો, તો કે એ ભાવ કર્મ છે એમ દાદા એવું કહે છે, તો એટલે એક્ઝેક્ટલી શું અમને જ્ઞાન મળ્યું કે છે ને, નહોતું અમને મળ્યું, ભગવાનને આત્માને જ્ઞાન મળ્યું નથી કહેતા. એટલે આમાં બે ભાગ સમજી જ લેવાના, એક મૂળ આત્મા છે એક વ્યવહાર આત્મા છે. અને વ્યવહાર આત્મા ડેવલપ થતો થતો અજ્ઞાની પહેલાં થાય છે, પેલા અશુદ્ધ જ્ઞાનવાળો હોય ત્યારે એવો કહેવાય, શુભ અશુભ જ્ઞાનવાળો હોય પછી શુભ જ્ઞાનવાળો. જગતના લોકો શુભાશુભ જ્ઞાનમાં વર્તે છે, આવું કરાય આવું ના કરાય કોઈ દુઃખ ના આપે, બધું શુભાશુભ જ્ઞાન. અને જ્ઞાની શુદ્ધ જ્ઞાનમાં આવ્યા એટલે જ્ઞાની પદ કહેવાય છે.
શુદ્ધ જ્ઞાન, જ્ઞાતા દ્રષ્ટા એ શુદ્ધ જ્ઞાન છે. અને અને એ શુદ્ધ જ્ઞાનવાળું પદ એ જ્ઞાનની શુદ્ધિ થઈ ગઈ છે એમ. એટલે મૂળ આત્મા દ્રવ્ય સ્વરૂપ, આ જ્ઞાન વધતું વધતું પછી દ્રવ્યરૂપ થશે ને ત્યારે કેવળ જ્ઞાન કહેવાશે. એટલે આ વચલું છે એમ. આપણે તો એક જાણવા માટે જ વાત છે, આ તો કંઈ આ એક વાત નીકળી છે તો આપણે એક જાણી લઈએ કે આ આવું હોય જ્ઞાનીનું. પાંચ આજ્ઞા એ વતલો જ પાડનારો છે, મૂળ આત્માને પાડવાની હોતી નથી. વ્યવહાર આત્મા જેને હવે આત્મારૂપ થવું છે, વ્યવહાર આત્મા જ પાડે છે. એટલે કયો લેવલનો? તો કે હવે જાગ્રત આત્મા થયો છે. એટલે દર્શન આત્મા એને પ્રતીતિ આત્મા કહેવાય, પછી વધીને જાગ્રત આત્મા, પછી વધીને જ્ઞાની આત્મા થશે, અને વધીને કેવળ જ્ઞાની આત્મા થશે. એટલે હુંનું ડેવલપમેન્ટ વધતું વધતું એબ્સોલ્યુટ સુધી પહોંચે ને પછી મૂળ આત્મા જોડે અપેત થાય છે. એટલે પછી ને હું આત્મા અને બેઠક, આત્મા એ મૂળ વસ્તુ છે ને હું એ માને છે કે હું કેતન છું, ત્યાં સુધી અહંકાર કહેવાય છે. પછી નિરહંકારી હું હોય છે, નિરહંકારી બાવો, અને એ બાવો વધતો વધતો પછી કેવળ જ્ઞાન સુધી પહોંચે. એટલે જે આ કલ્યાણની ભાવનામાં કંઈ સૂક્ષ્મમાં કરતા પણ છે, એટલે ખરેખર નથી. એટલે એ કોને છે? તો કે આને છે, જ્ઞાનીને છે. અને જ્ઞાનીને પોતે જાણનાર પદમાં, એટલે પ્રજ્ઞાથી એ જ્ઞાનીને જાણે. જાગ્રત આત્મા જ્ઞાની થયો વધીને, તો પ્રજ્ઞા એને જાણે. પ્રજ્ઞા મૂળ આત્માનું ડિરેક્ટ લાઇટ કહેવાય, એટલે મૂળ આત્માનું સ્વરૂપ કહેવાય છે. અને એ પદમાં રહીને પોતે આ જ્ઞાનીને જાણે છે, જ્ઞાની આને છે અને આ સ્વરૂપથી આગળ મારું સ્વરૂપ છે, એવું એને જાગૃતિ રહે છે કે ઓ મારે હજુ આ મૂળ આત્મામાં ભેદ થયો. એટલે પ્રજ્ઞારૂપે રહે છે પોતે, અત્યારે પ્રજ્ઞામાં રહીને જ્ઞાનીને જાણનાર તરીકે રહે છે. એટલે એને ગયાભોમાં ભાવના કરી હતી કે આવું મને ભેગો થઈને સુખ થવું જ જોઈએ, એના દુઃખો મટવા જ જોઈએ, એને એને આત્માની જાગૃતિ, એને શાશ્વત સુખ મળવું જોઈએ, તમામ સંસારી દુઃખોથી મુક્ત થવું છે. અને એ ભાવનાનું આજે ફળ આવ્યું, કરુણા પ્રગટ થઈ, કરુણાનો આવિર્ભાવ થયો. એટલે એ આ રીતે કહેવાય છે. આજે એમનું આ એમણે પ્રગટ નથી કર્યું, પણ એ પેલી ભાવનાના ફળરૂપે આજે પ્રગટ થયો, એ કર્મફળમાં કહેવાય. અને તીર્થંકરોને કર્મફળ રૂપે જ છે, એ આજે પોતે એમાંથી નીકળી ગયા છે, પણ આ પ્રકૃતિ આજે ફળ આપી રહી છે, કલ્યાણનું કામ થઈ રહ્યું છે. અંદર બાવો ખલાસ થઈ ગયો, આજે દેહમાં એ વર્તનમાં આવ્યું છે બધું એમને, અને એ પણ નિર્જરા થઈને નિર્વાણ પામશે પછી પોતે. એ પદમાં પહોંચ્યા છે ત્યારે એમને આવા ગુણો પ્રગટ થયા છે, એ બધામાં પ્રગટ નથી થતા. એ તો એ જ લાઈન થઈ ને, વ્યવહાર આત્મા આત્મા તરફ કેટલો વધ્યો, મૂળ આત્મા તરફ, કે એ જેટલો ઊંચો પહોંચ્યો છે ને ત્યારે આ બહાર આવા પ્રકૃતિમાં આવા ગુણો ઊભા થાય. એટલે કહે છે ને ભગવાન પદ, તો કે પૂતગલ મૂળ આત્મા ભગવાન પરમાત્મા થયો ત્યારે બહાર પૂતગલ ભગવાન કહેવાય. એટલે આ એક આપણને એક કહે ને કે આ તો એક વખત આ જાણી રાખીએ આપણે કહું મૂળ આત્માનું સ્વરૂપ કેવું, આ બધાથી નિરાળું છે, નિહારું છે, અને એ પરમાત્મા સ્વરૂપ પહેલેથી છે જ. પોતે એક વ્યવહાર આત્મા બેસીને પછી એ જુએ છે કહો મારું સ્વરૂપ પહેલું છે, અને પછી તે રૂપ થવું છે આપણે. એટલે પાંચ આજ્ઞા જ, એટલે આપણે માટે શું થાય, પાંચ આજ્ઞા એ જાગૃતિ કૃપાથી દર્શન અને પ્રતીતિ મળી જાય છે. પાંચ આજ્ઞા પાળવાનો પુરુષાર્થ એનો નિશ્ચય કહેવાય. એમાં એમાં આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ, એ જ આપણો પુરુષાર્થ. એનું ફળ પછી શુદ્ધ ઉપયોગ આવશે, એનું ફળ જ્ઞાતા દ્રષ્ટા આવશે, એનું ફળ સ્વરૂપે પછી પ્રેમ સ્વરૂપ થવાશે, કરુણા પ્રગટ થશે. એટલે આજ્ઞા પાળવાથી સ્પષ્ટ વેદન સુધી પહોંચાશે. એટલે આપણે માટે પુરુષાર્થ અહીંનો જ છે કે આજ્ઞા. આ તો એક આપણે આજ્ઞા પાડીએ છીએ તો કે આપણે સિટ ડાઉન થવું નથી કોઈ સ્ટેશન પર. આપણે જાણવું છે કે આપણે આ બધા લક્ષણો પ્રગટ થવા જોઈએ. એ પ્રગટ કરવાના નથી, થવાના છે, ઓટોમેટિક થશે.